હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત. આજે આપણે ધોરણ 12 સંસ્કૃત વિષયમાં અતિ મહત્વના ગદ્ય પાઠ નંબર 17 આશ્રમ વર્ણનમનો અભ્યાસ કરીશું. આશ્રમ વર્ણનમ માટે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 એમ 3 વિડીયો બનાવ્યા છે, કારણ કે અમે એ પાઠ થોડો ડિફિકલ્ટ છે, એનું જે સમજૂતી છે એમાં જે સમાસ પ્રચુરતા છે અને એની જે શૈલી છે વિદ્યાર્થીઓ માટે ઘણીવાર મુશ્કેલ થઈ જાય છે, તો મેં એને ડિટેલમાં 3 વિડીયોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ સિવાય પણ જ્યારે એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય લખવાની વાત આવશે અથવા પરીક્ષામાં એના જવાબો લખવાની વાત આવે છે ત્યારે વિદ્યાર્થીઓ થોડા કન્ફ્યુઝ થાય છે, તો આપણે એના જવાબો સાથે આજે સમજૂતીનો એક વિડીયો બનાવ્યો છે, જેથી આવનાર બોર્ડની પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષા, ફર્સ્ટ સેકન્ડ હોય કે થર્ડ, બધામાં આનાથી લાભ થશે. ચોક્કસ વિડીયોને અંત સુધી બને રહેશો, વિડીયો ગમે તો લાઇક કરો, અન્ય વિદ્યાર્થીઓ માટે શેર અને વધુ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરશો. આપણે જોઈ રહ્યા છીએ એક પોપટ. આ પોપટે આશ્રમને જોયો છે અને એ આશ્રમનું પછી શુદ્રક રાજાના દરબારમાં વર્ણન કરે છે. આશ્રમ વર્ણનમ એટલે કે આશ્રમનું વર્ણન. આ રહ્યો આપણો શુદ્રક રાજાનો આશ્રમ, દેખાઈ રહ્યો છે આપણને આશ્રમ. આ જ રીતે આપણે પાર્ટ 1, પાર્ટ 2 અને 3 બનાવ્યા છે, જેમાં તમને ચિત્રો સાથે સમજૂતી આપી છે, જેથી તમને વ્યવસ્થિત સમજણ પડશે અને એના જવાબો પણ તમે સારી રીતે લખી શકશો. સ્વાધ્યાયની આપણે વાત કરવાની છે, પણ ખાસ વિદ્યાર્થી મિત્રો, હું વિડીયો તો બનાવ્યો છે પણ સાથે સાથે ઘણીવાર આપણે રિવિઝન કરવું હોય અથવા એને PDF ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢવી હોય તો ચોક્કસ તમે ટેલિગ્રામ ચેનલ પર જઈ શકો છો. જ્ઞાન જ્યોત નામની આપણી ટેલિગ્રામ ચેનલ પર છે, જેના પર તમને મોટાભાગની ટીચિંગની PDF મળશે, ડાઉનલોડ કરી શકો છો અને અભ્યાસ પણ ચાલુ રાખી શકો છો, નિઃશુલ્ક છે. આ ખાસ ધ્યાન રાખશો. પ્રશ્ન 1 છે, સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે. MCQ છે, 17 નંબરના જે આ પાર્ટ છે એના MCQ ઘણીવાર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરે છે, તો આપણે એને સમજાવવાનો પણ પ્રયત્ન કરીશું કે પ્રશ્ન શું કહેવા માગે છે અને એનો જવાબ શું હોઈ શકે. પ્રથમ પ્રશ્ન આપણો છે, કઈ અભ્યર્ચમાન ઇવ આશ્રમમ સુખ અપશન. કોણ પાર્ટ 1માં છે, તો એ છે પાદપઈ. હવે પાદપઈ ધોરણ 11માં આપણો વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ પાઠમાં આવી ગયો છે. પાદપ એટલે કે પાદ એટલે કે જે પગ છે અને એને પૈ એટલે કે પીવીએ છે, પગથી જે પાણી પીવીએ છે અને આપણે વૃક્ષો કહીશું, એટલે આ સિમિલર વર્ડ છે વૃક્ષ માટે. જો આપણે વાત કરીએ તો સંસ્કૃત માટે તો પાદપૈ છે એ આપણો જવાબ છે. બાકીના જે જવાબો છે બિલકુલ આપણે કન્ફ્યુઝ ન થઈએ એટલે થોડાક મેં નથી સમજાયા. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2માં શું કહે છે, જે આજે ઇઝીએસ્ટ કે આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરીશું, જ્યારે બિનજરૂરી લાગશે ત્યારે આપણે એને ઓમિટ કરીશું. આશ્રમ કશ્ય અદ્રષ્ટ પૂર્વ આસિત, બરોબર છે. એવો કયો આશ્રમ છે, અહીંયા આપણે વાત કરીશું કે જ્યાં હજુ કળિયુગની દ્રષ્ટિ પર પડી નથી, અદ્રષ્ટ પૂર્વ એટલે જ્યાં આની નજર નથી પડી એવો આશ્રમ, તો એ છે કલિકાલશ્ય, જ્યાં હજુ કળિયુગની દ્રષ્ટિ પડી નથી એટલે કે ત્યાં સતયુગ ચાલે છે અથવા સારામાં સારા ત્યાં ઋષિમુનિઓ શિષ્યો છે, શ્રેષ્ઠ પ્રકારનું વાતાવરણ છે અને કળિયુગની દ્રષ્ટિ પડી નથી. આગળ પછી ચક્ષુ રાગ, બરોબર, ચક્ષુ એટલે આંખો અને રાગ એટલે લાલ કલર, બરોબર છે. કુત્ર આસિત, તો આપણે જોઈ રહ્યા છીએ કોકિલેશુ, કોયલોમાં આંખોમાં લાલાશ હતી, ઋષિમુનિઓમાં નથી એટલે કે ગુસ્સો ઋષિમુનિઓ નતા કરતા, પણ હાલ વાત કરીશું તો કોકિલેશુ. બિનજરૂરી બીજા ઓપ્શન વાંચીશું તો પાછું કન્ફ્યુઝ થશે. તમે ચોક્કસ પાર્ટ 1, 2 અને 3 જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે એની પણ સમજૂતી વ્યવસ્થિત આપી છે. પણ ચક્ષુ રાગ જે છે, આંખની લાલાશ, એ ક્યાં હતી એવું લખ્યું છે, તો કોકિલેશ જો આવશે અને ક્યાં નહોતી આવે તો મુનિશુ આવશે, યાદ રાખીશું, બરાબર. એ પણ ઓપ્શન આપણે થોડુંક જોઈ લેવું પડે. આશ્રમે ભ્રાંતિ કુત્રના આસિત, આશ્રમના જે ઋષિમુનિઓ છે અને એના જે શિષ્યોને અભ્યાસની જે વાત ચાલે છે એમાં ઘણીવાર આપણને ખબર છે કોઈ પણ ટોપિક ભણાવતા હોય તો વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય, આ કન્ફ્યુઝન એટલે આપણે ઇંગ્લિશ સંસ્કૃતમાં કહીશું ભ્રાંતિ. તો આવી ભ્રાંતિ ક્યાં નહોતી, તો શાસ્ત્રના અભ્યાસમાં નહોતી, શાસ્ત્રેશોમાં આવી કોઈ ભ્રાંતિ નહોતી. આગળ વાત કરીશું, નૃત્ય પક્ષપાત કેશામ આસિત, નૃત્ય કરવાથી જેના પીંછા ખરી પડે એની વાત કરવાની, તો નૃત્ય કરે મોર અને એના પીંછા ખરી પડે અને એના માટે આપણે શબ્દ છે શિખંડી નામ, બરાબર છે. આ થોડુંક સરળતાથી આપણને યાદ રહેશે. ત્યારબાદ સંસ્કૃતના પ્રશ્નોના જવાબ, સંસ્કૃતમાં 2 માર્ક્સના પ્રશ્નો હોય છે એટલે થોડુંક ધ્યાન આપણે આમાં રાખવાનું છે. નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખવાના છે. અતિ રમણીય આશ્રમમ
ક અપશન કોને જોયો ભાઈ, આ રહ્યું કોને જોયો તો પોપટે, તો પોપટ માટે પણ આપણે થોડું ધ્યાન રાખવું કઈ રીતેનો જવાબ લખીશું. તો ઉત્તરમ અતિરમણીયમ, જો આપણે થોડું ઉપરથી જોઈએ અતિરમણીયમ આશ્રમમ, આશ્રમ કહ કહના બદલે આપણે ખાલી લખવાનું છે સુકહ. ઇંગ્લિશમાં આપણે છે હુ, હુ એટલે કહ, અને અહીંયા કહનો જવાબ છે સુક, બરાબર. સુકહ એટલે આપણે યાદ રાખીશું પોપટ, એટલે થોડુંક વધારે આપણે ઇઝીલી સમજી શકીએ. અપશ્યત એટલે અહીંયા જોયો તો પોપટે જોયો. પ્રશ્ન નંબર બે, આશ્રમે મલિનતા, મલિનતાનો મતલબ છે કાળાશ કે દોષ, કુત્ર આસિત, ક્યાં હતું એની વાત કરીશું. તો ક્યાં હતી મલિનતા યાદ રાખો. જુઓ અહીંયા આપણે એક ચિત્ર દોરવા બતાવ્યું છે, આ છે ઋષિઓ કરી રહેલા કોઈ યજ્ઞ અને એની ઉપર આ એક ધુમાડો દેખાઈ રહ્યો છે. તો મલિનતા કે કાળાશ ક્યાં હતી એની જો આપણે વાત કરીશું તો એ હતી ક્યાં હતી જોઈએ. આશ્રમે મલિનતા કુત્ર ક્યાં હતી, વેર તો હવીર ધૂમ્યેશુ આસિત, બરાબર. બાકી એક જ શબ્દ કુત્રના બદલે હવીર ધૂમ્યેશુ યાદ રાખવાનું છે. એટલે તમે જેટલી વાર પ્રેક્ટિસ કરશો બે વાર લખશો જવાબો કોઈ કુત્ર તો હવીર ધૂમ્યેશુ, અને હવીર ધૂમ્યેશુ પાછું સ્પેલિંગ એટલે કે જોડની આવડતી હોય છે. તો યજ્ઞ કુંડમાંથી નીકળતા હોમ દ્રવ્યના ધુમાડાને લીધે હતી મલિનતા ક્યાં હતી એની વાત કરીશું. આશ્રમમાં આશ્રમે તીક્ષ્ણતા કુત્ર ન આસિત, ક્યાં ન હતું, આ ખાસ આપણે ધ્યાન રાખો. ક્યાં હતું એવું આવે તો અલગ વસ્તુ છે, પણ કુત્ર ન આસિત, ન ખાસ ધ્યાન રાખવાનું, ધારદારપણું. તો આશ્રમે તીક્ષ્ણતા મુનિજનાનામ સ્વભાવેશુ ન આસિત, મુનિજનોના સ્વભાવમાં ન હતું. હવે સીધી વાત કરું તો એટલું યાદ રાખવાનું કે જે વસ્તુ આપણને એવું લાગે કે સતયુગ સાથે મેચ નથી થતું ભાઈ, મલિનતા આ તે, એ મુનિજનોમાં ન હતું, બસ આટલું યાદ રાખવાનું. ન હતું એવું આવે ને એટલે આપણે થોડુંક યાદ રાખવાનું કે ભાઈ આ ખરાબ વસ્તુ છે, આ વસ્તુ યોગ્ય નથી, તો મુનિજનોમાં નહીં જ હોય, બરાબર છે. એ રીતે મુનિજના નામ એ આપણે જવાબ આપણે ઘણીવાર ઘણા પ્રશ્નોમાં સેટ થશે એટલું થોડુંક ધ્યાન રાખો. ગીત શ્રવણ વ્યસનમ, જે ગીતને સાંભળવાનું વ્યસન કેશામાસી, કોને હતું ભાઈ ગીતને સાંભળવાનું વ્યસન. તો અહીંયા એક ચિત્ર દોર્યું છે, ઓકે મૂકેલું છે, અને આ તમને પાર્ટ વન ટુ મેં કીધું એ પ્રમાણે એ વિડીયોમાં પણ છે. હરણ દેખાઈ રહ્યું છે અને એ ભાઈ પેલું ઇયરફોન બરાબર લગાવીને સાંભળી રહ્યું છે. તો ગીત સાંભળવાનું વ્યસન ક્યાં છે, ઉત્તર જોઈએ. આશ્રમસ્ય એણકાનામ, એણકાનાનો મતલબ થાય છે હરણ. ગીત શ્રવણ વ્યસનમ આસિત, ગીત સાંભળવાની આદત કોને હતી, હરણાઓને હતી. મૂલાનામ કા ગતિ આસિત, મૂલાનામ એટલે જે વૃક્ષો છે એના મૂળિયાની વાત કરી છે, અને મૂળિયા હંમેશા નીચે જ જાય મોટાભાગે, આપણને કોઈ હવામાં તો જોવાના નહીં કોઈ પણ. તો મૂલાનામ કા ગતિ આસિત, તો અહીંયા આપણે એક ઝાડ બતાવ્યું છે અને એમાં અહીંયા મૂળિયા તમને દેખાશે અને અધોગતિ યાદ રાખો, ઉદ્ધવગતિ હોય અને અધોગતિ બે કદાચ હોય કોઈ પણ રીતે, કદાચ ખાલી જગ્યા હોય કે એમસીક્યુમાં. તો અધોગતિ આપણે યાદ રાખવાની, મૂલાનામ અધોગતિ આસિત. હવે આ તો થોડાક ટૂંકા પ્રશ્નો છે એટલે ઇઝી હાલાત કે તમે કરી શકશો, પણ જ્યારે સંદર્ભવાળા પ્રશ્નો અથવા આશ્રમનું વર્ણન એવો 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે શું કરવાનું, જેમ હોટલમાં પેલી ગ્રેવી હોય ને, ગમે તે વસ્તુની આપણે ઓર્ડર મંગાવીએ પંજાબી કોઈ આઈટમ એટલે ગ્રેવી તો તૈયાર જ હોય ભાઈ, બધું મિક્સ કરીને આલી જ જાય, એમ અહીંયા પણ આપણે યાદ રાખવાનું છે કે આશ્રમ વર્ણન માટે આપણે એવો કોઈ પેરેગ્રાફ 2-3 પેરેગ્રાફ એવા તૈયાર કરી રાખીએ કે પ્રશ્ન ગમે તે પૂછાય આ જવાબ આપણો લખવાનો છે, લખવાનો છે, લખવાનો પ્રશ્ન ગમે તે હોય. આ એક ઓવરઓલ આપણો આન્સર હોવો જોઈએ કે જેમાં ઘણું બધું આવી જતું હોય, એટલે ટુ ધ પોઈન્ટ પણ લખી શકાય અને સાથે સાથે એ પેરેગ્રાફ પણ આપણે એડ કરી શકાય. તો કઈ રીતે કરી શકાય જોઈએ. પ્રશ્ન 3 આપણે આપ્યો છે, આશ્રમ વર્ણનમ પાઠના આધારે આશ્રમનું વર્ણન તમારા શબ્દોમાં કરો, બે આપણા શબ્દોમાં કરવાનું. તો ખાસ કરીને જ્યારે આવ્યા પ્રશ્નો આવે છે કે આશ્રમ વર્ણન કરો, ત્યારે આપણે સીધા શું થાય ટુ ધ પોઈન્ટ થઈ જઈએ, સીધા આશ્રમ વર્ણન પર જતા રહીએ. તો ઘણીવાર શું થાય છે કે ભાઈ આપણે એનામાં એડ કંઈક એક્સ્ટ્રા આપી શકીએ, જેમ કે અહીં આપણે કવિ વિશે થોડીક વાત કરી શકીએ. તો જો લખ્યા છે કે કવિવર બાણ ભટ્ટ સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં 7મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા હતા, તેમની 2 કૃતિઓ હર્ષચરિત, અને આપણે અંડરલાઇન કરી શકીશું અને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરીશું, જે મેં મોડલ આન્સર કી સંસ્કૃત અને અંગ્રેજી બંનેમાં જે છે આન્સર બુક એમાં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ કંઈક એક્સ્ટ્રા હોય ને તો આપણે એને હાઇલાઇટ કરવાનું. તો અહીંયા હર્ષચરિત છે, કાદંબરી ખૂબ જ પ્રખ્યાત છે. કથાની શરૂઆતમાં શું થાય છે, એક કન્યા શુકને રાજા શુદ્રકના દરબારમાં લઈને આવે છે, જે જાંબાલી મુનિના આશ્રમનું રાજા સમક્ષ વર્ણન કરે છે, બરાબર. આશ્રમનું વર્ણન કરે છે, સીધું આશ્રમનું વર્ણન કરવા કરતાં થોડુંક સમજાઈએ ભાઈ કઈ રીતે કન્યા જે છે એ પેલા શુકને લઈને આવી છે અને ક્યાંથી આવીને કયા ઋષિનો આશ્રમ છે, પછી આશ્રમની વાત કરીએ. હોટલમાં ગયા તો પેલું નથી આપતા ભાઈ સ્ટાર્ટર, એ બધું સલાડ બળાડ આપે પછી આઈટમ, તો એ વસ્તુ અહીંયા આપણે સ્ટાર્ટ.
પદના મોટાભાગના શબ્દો દીર્ઘ સમાસયુક્ત. દીર્ઘ સમાસ એટલે પાછું શું થાય, દીર્ઘ સમાસ એટલે શબ્દોમાં જોડાણ હોય, બરાબર, સમાસ એટલે બે શબ્દો જોડી દીધા હોય, બરાબર છે. તો એ રીતે, અને લાંબા શબ્દો છે, મોટાભાગના શબ્દો બહુ જ મોટા છે, બરાબર, બે શબ્દ નહીં મળતી એમ, તો દીર્ઘ સમાસયુક્ત છે. આ ઉપરાંત શું કહે છે જુઓ, ઓકે, દીર્ઘ સમાસયુક્ત છે. આ ઉપરાંત દ્વિઅર્થી છે. દ્વિઅર્થી છે એટલે આપણે સમજીએ કે એક વસ્તુ છે અને એક વસ્તુ નથી, એવું લખે, મલિનતા ક્યાં છે અને મલિનતા ક્યાં નથી, એ રીતે સમજીશું તો દ્વિઅર્થી છે. આ ઉપરાંત શ્લેષ જે છે, શ્લેષ શબ્દ આ રીતે આવે છે, પણ શ્રુતિ પ્રમાણમાં નથી લખાતું. તો શ્લેષ અલંકારનો પ્રચુર માત્રામાં શું થયો છે ભાઈ, પ્રચુર માત્રામાં, શ્લેષ અલંકારનો પ્રચુર માત્રામાં ઉપયોગ થયેલો છે. આગળ શું કહે છે, પ્રાચીન સમયના ઋષિઓનું જીવન અને ગુરુકુળનું વાતાવરણ કેવું હતું તેનું તાદ્રશ્ય ચિત્ર શ્રોતા સમક્ષ ખડું થાય છે. બરાબર, જે સાંભળે છે એની સમક્ષ પ્રાચીન સમયના ગુરુકુળનું વાતાવરણ એક તદ્દશ્ય થાય, તાદ્રશ્ય. મનોરમ્ય, મનને ગમી જાય એવું રમી, આલેખન અને કર્ણપ્રિય શબ્દાવલીનો પ્રયોગ કવિવરની લેખન ક્ષમતાનું પ્રતિબિંબ પૂરું પાડે છે. આ શબ્દો થોડા હાઈ લેવલના છે અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ પણ આ પણ એક સમજવું પડશે કે એકદમ પ્રાઇમરી લેવલના ગુજરાતી શબ્દોથી આપણે ન ચલાવી શકાય. જેમ કે જોવું ના બદલે નિરીક્ષણ લખવું જોઈએ. પછી અહીંયા લખ્યું ને કે મનોરમ્ય, આલેખન, કર્ણપ્રિય શબ્દાવલી, આ કંઈક એક્સ્ટ્રા સાહિત્યિક શબ્દો છે અને આપણે આપણા લેખનમાં એડ કરવા પડે. જ્યારે આપણે ત્રણમાંથી ત્રણ માર્ક્સ જોઈતા હોય, પછી આપણે પેલું એક પેજ લખ્યું, બે પેજ લખ્યું, સાહેબ બે જ માર્ક્સ આપે, ત્રણમાંથી એટલે પછી બે જ આવે. લોખંડ કિલોમાં હોય ને સોનું ગ્રામમાં હોય, એટલે ઓછું હોય, પણ એનું જે કન્ટેન્ટ છે, જે એની શબ્દાવલી છે, અદ્ભુત હોવી જોઈએ, શ્રેષ્ઠ હોવી જોઈએ, બરાબર છે. એના માટે મેં ઘણી વાર કીધું છે કે પગ માટે શબ્દો છે સમાનાર્થી, પગ છે, ચરણ કમળ પણ છે, અને ટાંટિયા પણ છે. પછી તમે ટાંટિયા લખ્યા હોય અને કે સાહેબ મેં ટાંટિયા, અરે ભાઈ ટાંટિયા છે એ બરાબર છે પ્રાઇમરી લેવલમાં, પગ બરાબર છે, પણ જ્યારે સાહિત્યિક ભાષા છે, જ્યારે ધોરણ 12ની વાત કરી રહ્યા છે, ત્યારે ચરણ કમળ શબ્દથી ઇમ્પ્રેશન વધારે સારી પડે છે અને એ આપણે શીખવું પડશે એના સમાનાર્થી શબ્દોનો યુઝ કરવાનો. હવે અહીંયાથી વાત કરી, આશ્રમનું વર્ણન કરીએ. હવે આટલેથી આશ્રમનું વર્ણન ઘણું મોટું છે એટલે મેં અહીંયા સ્ટાર્ટ કર્યું છે. આ ઉપરાંત જે સંદર્ભ છે એમાંથી પણ તમે થોડુંક એડ કરી શકો છો, અને તમે પણ જનરલ જે યાદ રહે પણ તો બધું એડ કરશો તો ઓટોમેટિક તમારું 1-1.5 પેજ તો ભરી જ જશે. આશ્રમનું વર્ણન કરતા લેખક કહે છે કે પવનથી નીચા નમાવેલા શિખરોવાળી વનલતાઓ વડે જાણે કે નમન કરાતું હોય તેવો, સતત વેરવામાં આવતા પુષ્પોવાળો વૃક્ષોથી જાણે કે પૂજન કરાતું હોય તેવો, બરાબર છે. વૃક્ષો જે છે એ વિડીયોમાં ચોક્કસ સમજાયું છે કે બે બાજુ વૃક્ષો છે, પુષ્પો છે, પુષ્પો પડે છે અને નીચે એકદમ પુષ્પોથી જાણે આમ બગીચું હોય ને એવું સતત વેરવામાં આવતા પુષ્પો, અને વૃક્ષોથી જાણે કે નમન કરાતું હોય બંને બાજુના વૃક્ષો પણ જોઈ શકો તમે પાર્ટ 1, 2, 3માં. વાચાળ શિષ્યોવાળો જ્યાં અતિથિઓનો સત્કાર કરવા થઈ રહ્યો છે તેવો, જ્યાં રુદ્ર, આ ઉપરાંત એ ડોટ્સ મારે, એ ઘણા બધા બીજા વાક્યો પણ તમે અહીંયા એડ કરી શકો છો, જેટલું યાદ રહે એટલું, બરાબર છે. જ્યાં રુદ્રાક્ષની માળાઓ ગૂંથવામાં આવી રહી છે તેવો, અસત્ય સાથે જેનો પરિચય નથી થયો તેવો, અત્યંત સુંદર અને બીજા બ્રહ્મલોક સમાન આશ્રમ પોપટે જોયો, ઘણું બધું બીજું પણ અમે જોયું છે. પણ આપણે એ યાદ રાખીશું કે ઘણી વાર શું થાય છે કે બધા વાક્યો યાદ નથી રહેતા, તો આપણે એ પણ ફિલ્ટર કરી દેવાનું કે આ વાક્ય મારા માટે મુશ્કેલ છે તો આને કદાચ સાઈડમાં રાખીને 8-8 કે 10માંથી 7-8 તૈયાર કરીએ તો પણ કદાચ ચાલે, એકાદ બે ફિલ્ટર કરીએ, એકાદ બે સાઈડમાં રાખીને બાકીના તૈયાર કરવા જોઈએ એમ હું માનું છું. તો એ રીતે કરીશું. હજુ આમાં જવાબ આપણે એડ કરી શકાશે અને એ ચોક્કસ આપણે સંદર્ભમાંથી પણ થોડાક વાક્યો લેવા પડશે. તો સંદર્ભની સમજૂતી માટે સરળ સમજૂતી આપવી છે, કઈ રીતે એક જ જવાબની તૈયારી કરીને બધા સંદર્ભ આપણે લખી શકીએ. તો જોઈએ શું કરવું પડશે. પહેલાં તો ઇમ્પોર્ટન્ટ જે આપણને સંદર્ભ છે, એક નંબર, તીક્ષ્ણતા કુશાગ્રેશુ ન સ્વભાવેશુ. તીક્ષ્ણતા એટલે કે ધારદારપણું, દર્ભ એટલે કે ઘાસ જે છે એનું વિમિસ પણ મૂકેલું છે, ના અગ્રભાગમાં હતું આશ્રમવાસીઓના સ્વભાવમાં નહીં. ધારદારપણું ક્યાં હતું ને ક્યાં નહોતું એની આપણે વાત કરવાની છે. એનું જે સ્પષ્ટીકરણ છે આપણે નીચે સમજાવ્યું છે, બધાનું ભેગું જ છે, તો એ પણ આપણે ધ્યાન રાખીશું. બે નંબર શું કહે છે, વસુ સંકીર્તનમ દિવ્ય કથાશુ, એટલે કે મહાભારતની કથામાં જ અષ્ટ વસુ એટલે કે દેવતાઓનો ગુણગાન કરવામાં આવતા હતા. અને એનો જ બીજો મતલબ લેવાનો છે કે ધન મેળવવાની ઈચ્છાથી કોઈ ઋષિમુનિ જે છે એ દેવતાઓની પૂજા કરતા નહોતા, એટલે કે નિષ્કામ ભક્તિ હતી, એમને ધન મેળવવા માટે કોઈની પૂજા નહોતા કરતા. મહાભારતે શકુની વધ, શકુનીનો વધ ક્યાં હતો એની વાત કરે છે, કે જ્યાં મહાભારતની કથામાં શકુની એટલે કે શકુની મામાનો વધ સાંભળવામાં આવતો હતો, પક્ષીનો વધ. શકુનીનો બીજો મતલબ થાય પક્ષી, બરાબર છે.
શકુંતલા શબ્દ ઉપરથી આપણે તમને થોડુંક આઈડિયા આવશે, પણ હાલ આપણે આની વાત કરીએ તો પક્ષીઓનો વધ અહીંયા કરવામાં આવતો ન હતો. એટલે આશ્રમમાં શકુની વધનો ઉલ્લેખ છે, મહાભારતની સ્ટોરી સમજાવતા હશે, પણ પક્ષીઓનો વધ કરવામાં નહોતો આવતો ચોક્કસ. એનો તમે વિડીયો પણ જોઈ શકો છો. હવે સ્પષ્ટીકરણ, જ્યારે આપણે વાત કરીશું કે પાઠ હોય કે કાવ્ય, મોટા ભાગે આપણને ખબર છે કે એમાંથી કોઈ પણ પંક્તિ પૂછાઈ છે ત્યારે આપણે આ રીતે લખવાનું છે કે પ્રસ્તુત પંક્તિ, જો અહીંયા આશ્રમ વર્ણનામ છે તો જે છે એ લખવાનું. આશ્રમ વર્ણનામ નામના પાઠમાંથી લેવામાં આવેલ છે. હવે એની જે ઓવરઓલ સ્ટોરી છે એ જોઈએ તો અહીં રાજા શુદ્રકના દરબારમાં હાજર થયેલો સુખ મનુષ્યવાણીમાં જાંબાલી મુનિના આશ્રમનું આબેહૂબ વર્ણન કરે છે. આખા પાઠમાં આશ્રમ વર્ણનની વાત છે, એટલે કોઈ પણ પંક્તિ પૂછાઈ છે આશ્રમ વર્ણનના લગતી જ રિલેટેડ જ હશે, તો આબેહૂબ વર્ણન કરે છે. આ રીતે આપણે સ્પષ્ટીકરણ. હવે સમજૂતીની વાત કરીશું. સમજૂતી પર્ટિક્યુલર જે પણ પંક્તિ આપી છે એના રિલેટેડ હશે, અથવા એને એ જે પંક્તિ આપી છે એના આગળના જે થોડાક વાક્યો છે અને પાછળના થોડાક વાક્યો છે ને એ ક્યાં બેસે છે, કેટલે બંધ બેસે છે, એને અનુરૂપ આપણે જવાબ લખવાનો છે. પણ જે મેં હમણાં આપણે કીધું ને કે આશ્રમ વર્ણન માટે જે આખી ત્રણ પેરેગ્રાફની આ વાત કરી, આ જે જવાબો છે મોટા, આ બધું એ તમારે શું કરવું પડશે, એકવાર એમાં પણ લખવાનું છે. સંદર્ભમાં પણ આમાંથી તમે ઘણું બધું લખીને માર્ક્સ મેળવી શકશો. હવે જોઈએ અહીંયા સમજૂતી, તો એટલું એ લખવાનું જો અહીંયા લખ્યું છે કે ઉપરના, ઉપરના એટલે કયા, આશ્રમ વર્ણનમ વાળા જે છે એના ઉપરના ત્રણ ફકરા લખ્યા બાદ આ ફકરો લખવો, પછી એક એક માટેનું એક એક સંદર્ભની વાત કરીશું. તો સમજૂતી પહેલી, એટલે કે પહેલા સંદર્ભની વાત કરીએ તો આશ્રમ પર મલિનતા કાળાશ ક્યાં હતી, એકમાત્ર યજ્ઞકુંડમાંથી નીકળતા હોમ દ્રવ્યના ધુમાડાને લીધે દેખાતી હતી. કોઈ મુનિજનના ચરિત્રમાં મલિનતા કાળાશ નહોતી. મુનિજનો સ્વભાવથી કેવા હતા, પવિત્ર હતા, પણ ધુમાડો પણ હતો, મલિનતા પણ હતી, પણ ક્યાં હતી, યજ્ઞકુંડના ધુમાડામાં હતી. ત્યાં હતી ક્યાં નહોતી એની વાત કરી. મુખની લાલાશ પોપટોમાં હતી, બરાબર. મુખ જે છે લાલ, આપણે કહે ચાંચ એની લાલ હોય, અને નેત્રરાગ છે કોયલોનો છે, બંને યાદ રાખવાનું. મુખની લાલાશ ક્યાં હતી, પોપટોમાં હતી. ક્રોધમાં કોઈનું મુખ લાલ થતું નહોતું. આ પણ આપણે એડ કરી શકાશે આશ્રમ વર્ણનમાં. તીક્ષ્ણતા એટલે કે ધારદારપણું દર્ભ એટલે કે ઘાસના અગ્રભાગમાં હતું, આશ્રમવાસીઓના સ્વભાવમાં નહીં. એટલે કે આશ્રમવાસીઓનો સ્વભાવ મૃદુ અને કોમળ હતો. પ્રથમ સંદર્ભમાં આપણે ઉપરના ત્રણ પેરેગ્રાફમાંથી જે કવિ વિષય પર વાત કરી, આશ્રમ વર્ણનમ વિશે વાત કરી, એ લખીને પછી આ પેરેગ્રાફ લખશું. એટલે ઓવરઓલ તમારું એક પેજ અથવા 75% ઓફ ધ પેજ તો ભરાઈ જ જશે, અને શ્રેષ્ઠ શબ્દો સાથે ભરાશે, એ પણ આપણે ધ્યાન રાખીશું. ત્રણમાંથી ત્રણ માર્ક્સ મળવાના પૂરા ચાન્સ છે. સંદર્ભ નંબર બે શું હતો જોઈએ એકવાર, તો એ છે કે ભાઈ વસુ સંકીર્તનમ દિવ્ય કથા. શું જોઈએ, હવે શું કહેવા માગે છે, એના માટે આપણે ફરી કીધું એ પ્રમાણે એક બે ત્રણ પેરેગ્રાફમાંથી જેટલું યાદ આવે એ લખવાનું તો છે જ, પછી આ લખવાનું છે. આશ્રમવાસીઓ નિષ્કામ ભક્તિ કરતા હતા તે બાબતને સમજાવતા લેખક કહે છે કે મહાભારતની કથામાં જ અષ્ટવસુનો પણ ફોટો મૂકેલો છે, ચોક્કસ તમે માંથી જોઈ શકશો. અષ્ટવસુ દેવતાના ગુણગાન કરવામાં આવતા હતા ધન મેળવવાની ઈચ્છાથી નહીં. નિષ્કામ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ આશ્રમવાસીઓમાં જોવા મળતું હતું, બરાબર. નિષ્કામ ભક્તિ કોને કહેવાય, કારણ કે આ જે ઋષિમુનિઓ જે છે એ અષ્ટવસુઓની પૂજા તો કરતા હતા, બરાબર, એમનો ઉલ્લેખ પણ છે આવે છે, પણ એ કોઈ ધન પ્રાપ્તિ માટે કરતા નહોતા, એ ખાસ ધ્યાન રાખવાનું છે. એની મહાભારતમાં શકુની વધ વિષય પર ત્રીજો સંદર્ભ છે, તો જોઈએ શું કહે છે. આશ્રમના મુનિઓમાં પશુ પક્ષીઓ માટેનો પ્રેમ સમજાવતા લેખક કહે છે કે જ્યાં મહાભારતની કથામાં શકુની વધ એટલે કે શકુની નામના જે દુર્યોધનના મામા છે એમનો વધ સાંભળવામાં આવતો હતો, પક્ષીનો વધ કરવામાં આવતો નહોતો. મેં કીધું એ પ્રમાણે ઉપરના 1, 2, 3 પેરેગ્રાફ શ્રેષ્ઠ શબ્દો લખશો, અને પછી સ્પષ્ટ જે વસ્તુ છે આ રીતે લખશો તો ઇઝીલી તમારા પૂરા માર્ક્સ મળશે. આમ અને છેલ્લે સંદર્ભ 1, 2, 3 ત્રણેયમાં આ પંક્તિ આપણે લખીશું કે આમ આ પ્રાચીન આશ્રમ સર્વાંગ સંપન્ન અને સદગુણોને સમર્પિત મુનિજનોનું નિવાસસ્થાન હતું. ઘણું બધું બીજું પણ તમે એડ કરી શકો છો. ટૂંકા પ્રશ્નો, બે માર્ક્સના પ્રશ્નો, ગુજરાતીમાં પ્રશ્ન, ગુજરાતીમાં જવાબ. પહેલો પ્રશ્ન, વનલતાઓ અને પાદપો દ્વારા આશ્રમમાં શું શું થતું હતું, તો વનલતાઓ વડે નમન કરાતું હતું, બરાબર છે, અને પાદપો એટલે વૃક્ષો દ્વારા શું કરવામાં આવતું, પુષ્પો વેરી પૂજન કરવામાં આવતું હતું. વનલતાઓ શું કરતી હતી અને વૃક્ષો શું કરતા હતા, બંને છે એક એક માર્ક્સ આપણે સમજી શકીશું. વનલતાઓ માટે એક માર્ક્સ અને પાદપો માટે એક માર્ક્સ. આશ્રમમાં ચંચળતાની સ્થિતિ સી હતી, જો હવે ચંચળતાની સ્થિતિ સી હતી એટલે ચંચળતાની ક્યાં હતી ને ક્યાં નહોતી બંને લખવાના છે, એટલે એક માર્ક્સ ક્યાં હતી અને બીજો માર્ક્સ ક્યાં નહોતી.
તો ચંચળતા માત્ર કેળના પાંદડામાં જોવા મળતી હતી અને મુનિજનોના સ્વભાવમાં જોવા મળતી નહોતી. એટલે મુનિજનો ચંચળ ન હતા, બરાબર, સ્થિત પ્રજ્ઞ હતા, એવું આપણે સમજવું. વસુ સંકીર્તનનો આશય શું હતો? વસુ અષ્ટવસુ જે દેવતાઓ છે એમની પૂજા પાઠ કરવામાં આવતી, તો એનો હેતુ શું હતો એની વાત કરે છે. તો એક મહાભારતમાં શું હતું એની વાત કરીશું અને ક્યાં નહોતું, કઈ રીતે નતા કરતા ઋષિ મુનિ જોઈએ. વસુ સંકીર્તન એટલે વસુ, વસુ એટલે ધનનું વર્ણન. આશ્રમમાં કહેવામાં આવતી મહાભારતની કથામાં જ વસુ સંકીર્તન અર્થાત ધનના દેવતાઓનું વર્ણન કરવામાં આવતું હતું. આ ઋષિ મુનિઓએ જે દેવતાઓ છે એનું વર્ણન તો ચોક્કસ કર્યું છે, પણ અહીંયા શું કહે છે કે આશ્રમવાસીઓ ધન પ્રાપ્તિ માટે કોઈ દેવતાઓનું આહ્વાન કરતા પોતાના નિજ સ્વાર્થ માટે કશું જ કોઈ પણ દેવતાનું પૂજાપાઠ કરતા નહોતા. એટલે કે સમગ્ર સૃષ્ટિ માટે કદાચ કરતા હશે, એ રીતે આપણે સમજીશું. પર્સનલ કોઈ લાભ માટે નહોતા કરતા. આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ આઈએમપી છે, હું કહું છું કે આ બિલકુલ આઈએમપી છે. આ પાઠમાંથી જો કોઈ પ્રશ્ન પૂછવો પડે, પૂછવો હોય ગુજરાતી, તો આ પૂછાય. પછી આના પછી બીજા પણ પૂછી શકાય, પણ આ એક પૂછી શકાય એવો પ્રશ્ન છે અને ઘણીવાર પૂછાયેલો છે. રામાનુરાગ શબ્દના બે અર્થ કયા છે? તો એક શું છે કે ભગવાન રામમાં પ્રેમ, રામ અનુરાગ, રામમાં પ્રેમ, અને બીજું છે રમા એટલે કે સ્ત્રી, રમણી એટલે કે સુંદર સ્ત્રી પ્રત્યે પ્રેમ. તો અહીંયા ઋષિ મુનિઓ જે છે આશ્રમમાં એ ભગવાન રામને તો પ્રેમ કરતા હતા, પણ સ્ત્રીઓ પ્રત્યે અમને પ્રેમ હતો નહીં, આપણે સમજીશું. સ્ત્રી ફલ અભિલાષા, બરાબર, શ્રીફળા અભિલાષા શું છે અને તે કોનો છે, બરાબર, કોને આ શ્રીફળની પ્રાપ્તિ, બરાબર, એના માટે આપણે વાનરનું એક ચિત્ર પણ મૂક્યું છે, ચોક્કસ તમે જોશો. ઉત્તર શું કહે છે? શ્રીફળાભિલાષ એટલે કે શ્રીફળ, બિલ્વ ફળોને મેળવવાની ઈચ્છા. આવી ઈચ્છા કોણ, એનો આ શું છે એનો જવાબ છે. શું છે તો આટલે સુધી આવશે, એટલે એક માર્ક્સ આનો છે. અને કોનો છે તો આવી ઈચ્છા વાનરોમાં હતી, ફળ મેળવવાની. વાનરોને તમને ખબર, ઝાડ પર બેઠા બેઠા કંઈક ને કંઈક ખાતા હોય, જે પણ ફળ છે. અહીંયા બિલ્વ ફળોની વાત કરી છે, તો વાનરો ખાતા હતા. અને કોનો છે? અને જ્યારે શ્રીફળ એટલે કે શ્રી એટલે લક્ષ્મી, અને ફળ એટલે પ્રાપ્તિ, લક્ષ્મીની પ્રાપ્તિની વાત કરવાની છે. ધનને પ્રાપ્ત કરવાની ઈચ્છા આશ્રમવાસીઓમાં નહોતી. કોને હતી ને કોને ન હતી, ને શ્રીફળ શ્રીફળાભિલાષ શું કહેવાય, આ ત્રણેય શબ્દોને આપણે સમજી લીધા. ચોક્કસ તમે થેન્ક્સ ફોર વોચિંગ, આટલા સુધી વિડીયો જોયો એનો બદલ તો તમારો આભાર માનવો જ પડે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે ડાઉનલોડ કરીશું PDF ફ્રોમ માય ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત. આ ચેનલ પર તમારે જવું હોય અને કોઈ પણ ઇસ્યુઝ હોય, કોઈ પ્રોબ્લેમ આવતો હોય, તો મને તમે કોમેન્ટમાં જણાવશો, હું એની લિંક પણ તમને મોકલાવી દઈશ. ચોક્કસ આપણા ડિસ્ક્રિપ્શનમાં તો હશે, પણ ઘણીવાર કોઈ પ્રોબ્લેમ હોય છે, ટેકનિકલ ઇસ્યુઝ હોય છે, તમે મને કોમેન્ટમાં જણાવશો. ચોક્કસ વિડીયો ગમે તો આપણે લાઇક તો કરવાનું, શેર કરી શકીશું, કારણ કે હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે. ઘણીવાર એવું બને કે 12માનું એમની એક્ઝામ પણ પૂરી થઈ જાય, બોર્ડની એક્ઝામ, તો કોઈ 11માના વિદ્યાર્થીને આપણે શેર કરીશું કે ભવિષ્યમાં એને પણ લાભ થાય. અને આને પણ આપણે કહી શકીએ કે સબસ્ક્રાઇબ કરો, 12માના વિદ્યાર્થીઓ હાલ જોઈતા હોય તો એ પણ ચોક્કસ વધુ અભ્યાસ માટે જોડાઈ શકે છે. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.